જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું તમને ખબર છે બાળકો આજની વાર્તા છે ને તમારા જીવન નાના ન ભૂલકા ઉપર છે એ ભૂલકું બી છે ને તમારી જેમ જ ખૂબ જ મસ્તીખોર હોય છે રમતિયાળ હોય છે આખો દિવસ રમ્યા કરે છે પણ છે ને એની એક ખાસિયત હોય છે એ કોઈ બી સાથે વાત કરી શકે છે બોલો કેવી અજાયબ કહેવાય તો ચાલો આપણે એની વાર્તા સાંભળીએ આજની વાર્તાનું નામ છે રોટલી આ વાર્તાના લેખક છે ભરતભાઈ દવે એક બહુ જ નાનકડો છોકરો હોય છે એનું નામ હોય છે હરી આ હરિને રમવું બહુ જ ગમે એને કોઈ એવું કહે ને કે ચાલ આપણે બંને આખો દિવસ પતંગ ઉડાડીએ તો એ આખો દિવસ પતંગ ઉડાડ્યા કરે એને પતંગ ઉડાડવા તો બહુ જ બહુ જ બહુ જ ગમતા હતા એ આખો દિવસ રેતીમાં રમે બગીચામાં રમે દડાને બેટ થી રમે અને રમી રમી ને જ્યારે એને ભૂખ લાગે ને એટલે દોડતો દોડતો એની મૈયા પાસે આવે પણ એની એક આદત કેવી હતી ખબર છે તમને એ છે ને એની મમ્મી મૈયાનું ધ્યાન હોય ને તો જ હાથ પગ ધોવે પણ જો એની મૈયાનું ધ્યાન ના હોય ને તો ઝટપટ ઝટપટ રમીને આવીને સીધો જમવા બેસી જાય આવી જ એક દિવસની વાત છે એક દિવસ તો હરી સવારમાં વહેલા ઉઠી અને એના મિત્રો સાથે રમવા જતો રહે છે એ લોકો તો રેતીમાં ખૂબ રમ્યા રેતીમાં પાણી નાખીને બધું ઘર બનાવ્યું લાડવા બનાયા બહુ જ મજા કરી અને પછી તો એ જેવી ભૂખ લાગી ને એટલી તો દોડતું દોડતું દોડતો દોડતું ઘરમાં આવી ગયો મૈયા મને ભૂખ લાગી મૈયા મને ભૂખ લાગી મને ખાવા આપો બહુ જ ભૂખ લાગી છે મૈયા એટલે એની તો એને આપી દીધી ખાવા હરીએ જોયું કે મૈયા તો કોઈ કામમાં છે એનું ધ્યાન મારા પર છે જ એટલે હરિભાઈ તો હાથ પગ ધોયા વગર બેસી ગયા બોલો જમવા એટલે હરિભાઈ તો જેવા જમવા બેઠા ને એવી હરીની થાળીમાં રહેલી રોટલી લઈને ખાવા એમને બટકું ત્યાં જ થાળીમાં આમ મને તડસ નહીં હરિભાઈ તો આજુજમાં જુએ બાજુમાં જોવે આગળ જોવે પાછળ જોવે પણ ત્યાં તો કોઈ હતું જ નહીં એમને તો તું કોણ બોલ્યું કોણ બોલ્યું કોઈ દેખાય જ નહીં એટલે ફરીએ તો રોટલીને અડવા ગયા કે તો થાળી માં રહેલી રોટલી બેન પાછા બોલ્યા હરી ભાઈ મને અડશો નહીં મને તોડશો નહીં મને ખાશો નહીં હરી ભાઈ મને અડશો નહીં મને તોડશો નહીં મને ખાશો નહીં હરી એ તો થાળી માં જોયું તો ઓહોહો આ તો રોટલી બેન બોલે છે પણ તો એ હરીને તો બહુ જ ભૂખ લાગી હતી એટલે હરી તો રોટલી રોટલીનું બટકું તોડવા જાય છે કે હા તો આ રોટલી બેન રીસાઈ જાય છે રીસાઈને બેસી જાય છે એટલે હરી કે છે રોટલી બેન તમે કેમ રીસાયા છો સી વાત છે બોલો ને કેમ રીસાયા છો રોટલી બેન કે હરી ભાઈ તમારા હાથ તો જુઓ હાથ તો જુઓ હરી તો કે કેમ વળી મારા હાથથી રોજ તો હું તમને ખાઉં છું જલ્દી જલ્દી બોલો મને બહુ જ ભૂખ લાગી છે બહુ જ ભૂખ લાગી છે રોટલી બેન તો ફરી બોલ્યા ધૂળમાં તમે રમો છો હાથ ગંદા કરો છો તો અમને કેમ અડો છો હરીને તો હવે ગુસ્સો આવી ગયો છે હરી તો ગુસ્સાથી કહે છે શું વળી ધૂળમાં ના રમું તો હું બાળક છું ધૂળમાં રમવું મને બહુ ગમે શેરીમાં મારા મિત્રો સાથે ધૂળમાંથી અમે અલગ અલગ વસ્તુઓ બનાવીએ કેવી મજા પડે રોટલીબેન હું તો રમેશ અને તમને ખાઈશ હવે તો હું તમને ખાઈ જવાનો ત્યાં તો ફરી રોટલીબેન બેન બોલે હાથ ગંદા ધોઈ આવો ચોખ્ખા ચોખ્ખા કરી આવો પછી અમને ખાજો પછી અમને આરોગજો પણ રોટલી બેન તમને શું વાંધો છે એ તો કહો હરિએ તો ફરી ગુસ્સો કરીને કહ્યું રોટલી બેન તો આપણા મરે મરક હસતા હસતા બોલવા લાગ્યા હરિભાઈ અમે તો તમારી સેવામાં હાજર જ છીએ પણ જુઓ તમારા હાથ જુઓ હરિભાઈએ તો હાથ સામું જોયું અને મોઢું બગાડ્યું હાથ તો થોડા ઘણા નહીં બહુ વધારે ગંદા તો છે પણ કશું બોલ્યા નહીં હરીભાઈ અને ફરી કેવા લાગે રોટલી બને પણ એ રોટલી બેન ગંદા હાથ મારા છે તો એમાં તમારે શું ચાલો હવે મોંઘા થઈ જાવ હવે હું તમને ખાઈ જઈશ ત્યાં તો રોટલી બેને ફરી ગયું હરીભાઈ હું તો મોંઘી થઈ જઈશ પણ તમારા પેટમાં જઈને હું તો પાછી બોલીશ હ હરીભાઈ કે હે પણ શા માટે બોલવું છે તમારે મારા પેટમાં જઈને બોલશો તમે જુઓ હરીબાઈ ગંદા હાથે તમે મને ખાશો તો આજે ધૂળ છે ને તમારા હાથ પર એ મારી સાથે જ તમારા પેટમાં જશે પછી તો હરીભાઈને તો રોટલીબેન ની વાતમાં રસ પડ્યો એટલે એ તો હાથ સામુ જોઈને રોટલીબેન ની વાત ધ્યાનથી સાંભળવા લાગ્યા રોટલીબેન તો બોલ્યા હરીભાઈ પછી આ ધૂળ તમારા પેટમાં જમા થશે અને તમને રોગ થશે હરી તો આખો ફાડીને આશ્ચર્ય બીમાર થશો કડવી કડવી દવા પીવી પડશે મને નહી ગમે એવું હરી તો બોલ્યો મને તો કડવી કડવી દવા પીવી ના ગમે બીમાર થઈએ ને તો સુઈ રહેવું પડે રોટલી બેન મને મને તો સુઈ રહેવું જરાય ના ગમે મને તો આખો દિવસ રમવો જ ગમે રોટલી બેન રોટલી બેન તો કે તો હરીભાઈ જાઓ બાગો હાથ ધોઈ હરી હરીબે હરી તો બોલ્યો રોટલી બેન તમારી વાત સાચી છે સાચી છે હું તો હવે દરરોજ હાથ ધોઈને પછી જ તમને ખાઈશ અને હું તો તાજ જો માજો રહીશ એ રોટલી બેન તો મલકાયા એને કહ્યું તો બાર કેટલી ઊઠ બાઈ સવારે કેટલી ઉઠવાય હરિભાઈ તો દોડતા 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 bathroom માં જઈને બરાબર ઘસી 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 ને હાથ ધોઈ દીધા મો ધોઈ દીધા ને પગ ધોઈ દીધા ને પછી પાછા દોડતા દોડતા આવી ગયા ખાવા માટે પછી તો રોટલી બેન કે છે હરિભાઈ તમે તો મારી વાત કેવી સરસ રીતે સમજી ગયા જી બટક બોલી રોટલી બેન તો બોલી પડ્યા વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ હાથ કરીને સાફ રોટલી કરો સાફ હાથ કરીને સાફ રોટલી કરો સાફ હરિભાઈ તો રોટલી બેની વાઈ વા પછી હરિભાઈ તો હવે બહુ જ બધું હજી એ માટીમાં રમે છે હજી એ પતંગો બહુ જ બધા ઉડાડે છે પણ હવે હવે રોજ હાથ પગમાં ધોઈને જમે છે અને એટલે જ તો આપણા હરિભાઈ ખૂબ તંદુરસ્ત છે અને મજા કરે છે વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોડી નિંદર આવી પહોંચી કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ કાળો છે પણ કાગ નહીં દરમા પૈસે પણ નાગ નહીં ઝાડે ચડે પણ વાનર નહીં છ પગ છે પણ પતંગિયું નહીં તો બોલો બોલો મારા વ્હાલા બાળકો કોણ છું હું આવ ખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ સારું તો બાળકો આવજો જય શ્રી કૃષ્ણ નમો નમા